મોરબીના ધ્રોલ નજીક ફાયરિંગના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે મોરબી પોલીસે ફાયરિંગ કરનારા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. જામનગર પોલીસની ટીમ મોરબી દોડી આવી હતી અને આ બંને આરોપીને લઈને જામનગર પોલીસની ટીમ રવાના થઈ ગઈ છે. તો ધ્રોલ નજીક ફાયરિંગની ઘટના સામે આવી હતી, જેમાં બે શખ્સને ઝડપી પાડવા માટે જામનગરની ટીમ રવાના કરવામાં આવી છે. મોરબીના ધ્રોલમાં જે ફાયરિંગનો આ સમગ્ર મામલો છે, મોરબી પોલીસે જામનગર પોલીસની ટીમ મોરબી દોડી આવી, ખાસ કરીને જે બે શખ્સો છે તેમને ઝડપી પાડવા માટે આ ટીમ રવાના કરવામાં આવી છે. તો મોરબીના ધ્રોલ નજીક ફાયરિંગનો મામલો સામે આવ્યો હતો ત્યારે મોરબી પોલીસે ફાયરિંગ કરનારા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. જામનગર પોલીસની ટીમ મોરબી દોડી આવી હતી અને આ બંને આરોપીને લઈને જામનગર પોલીસની ટીમ રવાના થઈ છે. ફોનલાઈન પર જોડાઈ ગયા છે મારા સંવાદદાતા હરનીશ જોશી. હરનીશ, જામનગરમાં પોલીસની ટીમ મોરબી દોડી આવી હતી, જે પ્રમાણે શખ્સોએ ફાયરિંગ કર્યું હતું તેમને ઝડપી પાડવામાં આવ્યા છે, પરંતુ સમગ્ર મામલો શું હતો? ખાસ કરીને વાત કરીએ તો જે ધ્રોલ નજીક ફાયરિંગની ઘટના કરનાર આરોપી છે અને મોરબી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ધ્રોલમાં 5 રાઉન્ડ ફાયર કરી દિગ્વિજયસિંહ નામના યુવાનની હત્યા નિપજાવી આરોપીઓ ફરાર થયા હતા. ઘટનાના પગલે મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી મોરબી પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી અને હાલ જે રાજપત ચોકડી છે, રાજપત ચોકડી નજીક થી બંને આરોપીઓને જે છે અનિરુદ્ધસિંહ અને સોઢા અને મુસ્તાક નામના બે શખ્સો છે એને ઝડપી પાડવામાં આવ્યા હતા અને જામનગર એલસીટી ટીમ છે મોરબી દોડી આવી હતી અને હાલ આરોપીઓને લઈને જામનગર રવાના થઈ છે. જી આભાર હરનીશ, જાણકારી માટે.